નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું નિશિત રાજુગુરુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા બાદ અનેક એવા પ્રોજેક્ટની શરૂઆત કરી, અનેક એવા મિશનની શરૂઆત કરી જેનાથી તેઓ દેશને આગળ લઈ જવા માટે લોકોને પ્રેરણા આપતા રહ્યા. તેના ભાગરૂપે જ તે હર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ શહેરોને અલગ અલગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. પછી એ સ્માર્ટ સિટીની વાત હોય, સ્વચ્છતાની વાત હોય કે કોઈ બીજા મુદ્દાઓની વાત હોય, તો આ જ વિષય પર અમારી વિશેષ રજૂઆત પર આપણે માહિતી લઈશું સંવાદદાતાઓ પાસેથી કે શું હકીકતમાં જે શહેરોને એવોર્ડ આપવામાં આવ્યા છે, શું હકીકતમાં એ એવોર્ડ યોગ્ય છે કે કેમ. ગુજરાતના ચાર મહાનગરોને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા. કોઈ શહેરને સ્માર્ટ સિટી તો કોઈ શહેરને સ્વચ્છતા અંતર્ગત એવોર્ડથી સન્માનિત કરાયા. રાજકોટ શહેરના એવોર્ડ વિશે વાત કરીએ તો રાજકોટને દેશના 100 સ્માર્ટ શહેરોમાં સ્થાન મળ્યું. 100 સ્માર્ટ શહેરોમાં રાજકોટનો ક્રમાંક ત્રીજો છે. સ્વચ્છતા એપમાં પણ રાજકોટને છઠ્ઠા નંબરનું સ્થાન મળ્યું છે, જ્યારે આઈ વે પ્રોજેક્ટનો પણ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ રાજકોટને મળ્યો છે. તો સુરત શહેરને પણ સ્વચ્છતા એવોર્ડ ઓફ ધ યર મળ્યો છે. BW બિઝનેસ વર્લ્ડ દ્વારા આ એવોર્ડ સુરતને અપાયો છે. વિવિધ 18 કેટેગરીઓમાં એવોર્ડ અપાયા છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 3 એવોર્ડ આપવામાં આવ્યા છે. દેશના વિવિધ 90 શહેરોમાંથી અમદાવાદ શહેરને બેસ્ટ સ્માર્ટ સિટી તરીકેનો એવોર્ડ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો. તો સ્માર્ટ સિટીને બેસ્ટ CEO તરીકે પણ પસંદગી કરાઈ છે, જ્યારે બેસ્ટ ઇનોવેટિવ સોલ્યુશન ફોર એસેસિબિલિટી એન્ડ મોબિલિટીનો એવોર્ડ અમદાવાદને અપાયો છે. વડોદરા શહેરને પણ સ્માર્ટ સિટી અંતર્ગત એવોર્ડ મળ્યા છે. સાથે જ વાઈફાઈ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાને એવોર્ડ અપાયો છે. ચાર શહેરોને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. આ ચાર શહેરથી અમારા સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાઈ રહ્યા છે. અમદાવાદથી સંજય ટાંક અમારી સાથે, સુરતથી તેજસ મોદી અમારી સાથે જોડાયા છે, રાજકોટથી રક્ષિત અમારી સાથે જોડાયા છે અને વડોદરાથી રવિ અગ્રવાલ અમારી સાથે જોડાયા છે. આપ ચારો ચારનું સ્વાગત છે. સંજય, આપને પૂછવા માંગીશ, અમદાવાદને જે એવોર્ડ આપવામાં આવ્યા છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત, 3 એવોર્ડ અમદાવાદને મળ્યા છે, અમદાવાદ માટે એક મોટી સફળતા કહી શકાય? બિલકુલ નિશ્ચિત, ખૂબ જ ગૌરવ લેવા જેવી વાત છે કે જે અમદાવાદને સ્માર્ટ સિટી અંતર્ગત જે એવોર્ડ મળ્યો છે. અને દરેક અમદાવાદી જે છે, દરેક શહેરીજન છે કે પોતાની જાતને ગર્વ અનુભવતો હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વાત પણ જાણવી જરૂરી છે કે ખરેખર અમદાવાદ સ્માર્ટ સિટી બન્યું છે ખરું, કે પછી માત્ર એવોર્ડ આપવાથી જ સ્માર્ટ સિટી બની જવાય ખરું. તંત્ર જ એટલું જવાબદાર છે કે જનતાએ પણ એટલી જવાબદારી નિભાવવી પડશે. આવા સવાલો અનેક છે અને એ સવાલોના જવાબ આપણે આપ જે જોઈ શકો છો. જનતા આપણી સાથે છે, શહેરીજનો આપણી સાથે છે અને તેમની પાસેથી જાણીશું કે આ જે ખરેખર અમદાવાદ સિટીને જે સ્માર્ટ સિટી તરીકેનો જે એવોર્ડ મળ્યો છે અને એ એવોર્ડ જે છે તે ખરા અર્થમાં જે સાર્થક થઈ રહ્યો છે કે કેમ, અને આ તમામ લોકોને આપણે પૂછીશું અલગ અલગ ક્વેશ્ચનથી કે તેઓ શું માની રહ્યા છે. પ્રદીપજી, આપ બતાએ કે જો એવોર્ડ મિલા હૈ અમદાવાદ કો સ્માર્ટ સિટી કા, તો ક્યા સહી માયને મેં આપકો લગતા હૈ કે સ્માર્ટ હુઆ હૈ સિટી? બિલકુલ, આમ સબસે પહેલે તો અમદાવાદ કો સ્માર્ટ સિટી કા એવોર્ડ મિલા હૈ, ઇસલિયે અમદાવાદવાદીઓ કે ઇસકા ગર્વ હોના ચાહિયે. લેકિન સાથ સાથ સ્માર્ટ સિટી કા એવોર્ડ મિલને કે સાથ સાથ પબ્લિક અંદર ભી સ્માર્ટનેસ આની ચાહિયે. અગર પબ્લિક અંદર સ્માર્ટનેસ આયે થી, ખાસ કરકે આજ દેખીએ, આજ BRTS કી સુવિધા હૈ, આજ રોડ બને હૈ, સબ કુછ હૈ, લેકિન ઇસકા ફોલો અગર પબ્લિક નહીં કરેગી તો શાયદ સ્માર્ટનેસ જો સિટી હૈ ખાલી સ્માર્ટનેસ એવોર્ડ હી રહે જાયેગા, બાકી પબ્લિક કે અંદર ચેન્જ નહીં આયેગા તો ઉસકા કુછ ભી કિયા નહીં જા સકતા હૈ. આપને શું લાગે છે કે સ્માર્ટ સિટી જે છે એવોર્ડ મળ્યો છે પણ જનતાએ પણ જવાબદારી નિભાવવી પડશે એવું લાગે છે? સબસે પહેલી બાત, મેં કેન્દ્ર કા આભારી હું કે ઉસને ગુજરાત કો સ્માર્ટ સિટી કા દર્જા દિયા, ઇસકે લિયે મેં બધાઈ દેતા હું. ઇસસે હેરિટેજ સિટી કા ભી ડેવલપમેન્ટ હોગા ઓર આર્થિક પ્રગતિ હોગી. લેકિન સબસે તકલીફી બાત હૈ કે જિસ કેબિનેટ જો બેઠી હૈ ઇસ વક્ત તત્કાલ પ્રધાનમંત્રી કે સાથ બેઠી હુઈ હૈ, વો અપની પગાર ડબલ કરને જા રહી હૈ. શાયદ ભારતવાસી કો પતા હોગા 1,40,000 અભી પગાર થા ઓર 1,80,000 થા, 2,40,000 કરને વાલે હૈ, યાની ડબલ સ્માર્ટ વો અપને પગાર કા કર રહે હૈ. ઠીક હૈ, યહાં પર સ્માર્ટ હોના ચાહીએ, લેકિન યહાં પર ટાઉન પ્લાનિંગ ઓફિસર જો હૈ વો પિછલે 20 સાલ સે યહાં બેઠે હુએ હૈ, ઉનકો યે નહીં પતા કે કૈસે પ્લાનિંગ કિયા જાતા હૈ.
તમે શું માનો છો, ખરેખર સિટી સ્માર્ટ થયું છે ખરું લાગે છે? અમદાવાદ સિટી ને સ્માર્ટ સિટી નો એવોર્ડ મળે દરેક અમદાવાદીઓ માટે ગર્વની બાબત છે, પણ સાથે સાથે અમે જે તંત્રની અમુક ઉદાસીનતા છે, જેના કારણે હાલમાં પણ અમદાવાદના અમુક વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના પ્રાથમિક સુવિધાનો અભાવ છે, તો એ ભૂલ સુધારશો તો સાચા અર્થમાં આપણે સ્માર્ટ સિટી તરીકે જાહેર કરીશું. તમે શું માનો છો? આપણે હકીકતની અંદર તો સ્માર્ટ સિટી બની ગયું છે અમદાવાદ, પણ એની અંદર જનતાને પણ થોડોક સપોર્ટ કરવો જોઈએ. જેમ કે આપણે બીઆરટીએસની અંદર આપણે જે ઘૂસી જઈએ છીએ, એવા ઘણા પ્રશ્નો છે, જેમ કે જનતાને આપણે ધ્યાન આપવું જોઈએ એમ. બિલકુલ, જે નિશિત જે પ્રકારે સ્માર્ટ સિટી તરીકેનો એવોર્ડ મળ્યો છે, પરંતુ સ્માર્ટ ખરેખર સિટી સ્માર્ટ થયું છે અને જનતાએ પણ જવાબદારી નિભાવવી પડશે. માત્ર તંત્ર ઉપર દોષનો ટોપલો ઢોળાશે નહીં, જનતાએ પણ એટલી જવાબદારી નિભાવવી પડશે તેવું પણ લોકો માની રહ્યા છે. બિલકુલ સંજય, અમારી સાથે જોડાયેલા રહેશો. તો એવોર્ડ તો એનાયત કરવામાં આવ્યા, અથવા તો એવોર્ડમાં નામ તો આપવામાં આવ્યા છે શહેરોના, પરંતુ હકીકતમાં શું સ્માર્ટ સિટી બની રહ્યું છે? શું આ એવોર્ડથી સિટી છે સ્માર્ટ બનશે? લોકોની માનસિકતા સ્માર્ટ બનશે? શું નીતિ નિયમ પાળવામાં આવશે? તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતને એવોર્ડ તો મળી ગયા, પરંતુ શું એવોર્ડ મળવાથી સ્માર્ટ સિટી બની ગયા? શું ખરેખર સ્માર્ટ સિટીનો અનુભવ પ્રજા કરી રહી છે? શું સ્માર્ટ સિટી મુજબ શહેરોમાં કામ થયું છે? સૌથી મોટો સવાલ, અન્ય દેશો જેવા આપણા સ્માર્ટ સિટી ક્યારે બનશે? શું એવોર્ડ મળી જવાથી તંત્ર સંતોષ માની લેશે? તમામ શહેરોમાં સ્માર્ટ સિટીના માનક મુજબ કામ થઈ રહ્યું છે? એવોર્ડ મળવાથી તંત્ર સંતોષ માની લેશે? શું સવાલ એ થઈ રહ્યો છે કે સ્માર્ટ સિટીના માનાંકો મુજબ કામ થઈ રહ્યું છે? જે નીતિ નિયમ છે સ્માર્ટ સિટીના, જે માપદંડો છે, તે પ્રમાણે શું કાર્ય થઈ રહ્યા છે? શું તે પ્રકારની સુવિધાઓ છે? આજે પણ ગુજરાતના શહેરોમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગથી લઈને તમામ જગ્યાએ નીતિ નિયમ તૂટવાના બનાવો બનતા રહ્યા છે, તેમ છતાં સ્માર્ટ સિટીનો દરજ્જો જ્યારે અમદાવાદને મળ્યો છે, ત્યારે શું લોકોની જવાબદારી કેટલી બને છે, તંત્રની જવાબદારી કેટલી બને છે, તેના પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. તેજસ મોદી અમારા સંવાદદાતા સુરતથી જોડાયેલા છે અમારી સાથે. તેજસ, સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે એવોર્ડ એનાયત કરવાથી શું શહેર સ્માર્ટ બની જશે? શું શહેર સ્વચ્છ બની જશે? શું એની માટેના જે માપદંડો છે, લાગી રહ્યું છે કે તંત્ર જ્યારે કાર્ય કરતું હોય તો તેની સાથે લોકોને પણ એમાં જોડાવું, અથવા તો લોકો પણ થોડા કાર્યશીલ થાય, અથવા તો થોડા સાવચેત થાય તમામ બાબતે, એ જરૂરી બને છે? જરૂરથી તમારી વાત એકદમ સાચી છે. સુરત શહેરની જો વાત કરવામાં આવે તો સુરત એ શહેર છે જેને પ્લેગનો રોગચાળો જોયો હતો, 2006નું ફ્લડ જોયું હતું, અને શહેર ગંદુ ગોબરું હતું, અને ત્યારબાદ જે કમિશનર રાવ હતા તેને આખા શહેરની કાયાપલટ કરવાનો સૌથી મોટો યશ સુરતમાં જોતો હતો એસ એ રાવ સાહેબને જાય છે, જે મ્યુનિસિપલ કમિશનર હતા. તંત્ર દ્વારા મોટા પ્રોજેક્ટો બનાવવામાં આવે છે, મોટી જાહેરાતો કરવામાં આવે છે, જાહેરાતોને કાગળ પણ મૂકવામાં છે, પરંતુ જે ઓન ધ રોડ રસ્તા ઉપર જે વસ્તુ હોવી જોઈએ તે નથી હોતી. ગયા વર્ષે જ્યારે સુરત શહેરને સ્વચ્છતા બાબતે બીજો નંબર ક્રમ આવ્યો હતો ત્યારે ઘણી બધી ત્રુટીઓ સ્પષ્ટપણે કમિટીને દેખાઈ હતી. જે ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કરવું તે બાબતે સ્પષ્ટપણે આ વસ્તુ જોવામાં આવી હતી કે સુરત શહેરમાં આ બાબતે કોઈ કામગીરી કરવામાં નથી આવી. આ રીતે જો સમજવામાં આવે તો એવોર્ડો મળતા હોય છે કાગળના જે ડોક્યુમેન્ટ્સ તેના આધારે, પરંતુ ઓન ધ ગ્રાઉન્ડ જે રિયાલિટી હોય છે તે ખૂબ અલગ હોય છે. અમુક વિસ્તારો સ્વચ્છ હોતા હોય છે, પરંતુ અમુક જે વિસ્તારો છે, જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, જે સ્લમ વિસ્તાર છે, અથવા તો જે મિડલ ક્લાસનો વિસ્તાર છે, ત્યાં સ્વચ્છતાને લઈને અનેક સવાલો ઉઠતા હોય છે. અને દરરોજ જે પ્રકારે કોર્પોરેશનની ઓફિસ પર લોકોનો મોરચો આવતો હોય છે તે સ્પષ્ટપણે બતાવે છે કે જે તંત્ર છે તે જે દાવા કરે છે તે દાવા કેટલા સાચા છે. આપણે કેટલાક લોકો છે વાત કરે એની સાથે અને જાણવાનો પ્રયાસ કરીએ કે સુરતને જ્યારે સ્વચ્છ સિટીનો એવોર્ડ મળ્યો છે, સિટી ઓફ ધ યર, સ્વચ્છ સિટી ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો, શું લાગે છે તમને? ખરેખર કેટલું ગર્વ લેવા જેવી બાબત છે કે ખરેખર કોઈ તૃપ્તિ દેખાય રહી છે આપને? તૃપ્તિ તો છે, પણ હું એવોર્ડ મળ્યા બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીને અને સુરત મ્યુનિસિપલને અભિનંદન આપું છું. સાથે સાથે એ ધ્યાન દોરવા માંગુ છું કે આ એવોર્ડ ફક્ત અને ફક્ત એ લોકોએ અઠવા ઝોન અને રાંદેર ઝોનના વિસ્તારો બતાવીને લાવ્યા છે. મારા વિસ્તાર જે લીંબાયત ઝોનનો વિસ્તાર છે, મરલીઓ ઉધના ઝોનનો વિસ્તાર છે, એક મોટીના એક ગંદકીના મોટા મોટા ટેકરાઓ થઈ ગયા છે. બિલકુલ આ ઝોન તરફ એ લોકોએ અરમાયું વર્તન કરે છે. અને સાથોસાથ એક પણ ધ્યાન દોરવા માંગુ છું કે આપને હું
જે પાયાની સુવિધાઓ એ લોકો આપવામાં હજુ પણ આ વિસ્તારમાં અટવાય છે, એના માટે આ એવોર્ડ લાયા છે બદલ એમને અભિનંદન, પર પાયાની સુવિધા આપવા હું એમને હજુ ફરી અરજ કરું છું. શું લાગી રહ્યું છે આપણે જે સ્વચ્છતાની વાત છે, સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે, ખરેખર એ એવોર્ડ ઓન ધ પેપર હોય છે કે ખરેખર ગ્રાઉન્ડ પર રસ્તા ઉપર એ સ્વચ્છતા પણ દેખાતી હોય છે? આ બધી વાત ખોટી જઈને સ્વચ્છ અભિયાનનું જે મોટું ઉદાહરણ તમે તાપી જ જોઈ લો, એ લોકો એસએમસી પાર્કિંગ માટે 8 માણસ મૂકશે પણ 8 માણસ તાપી કિનારે નહીં મૂકે કચરો નહીં ફેંકવા બદલ, એના માટે લોકો કામગીરી કરે, પૈસા માટે જ કરે છે મારા ખ્યાલ પ્રમાણે તો. આપને શું લાગી રહ્યું છે સ્વચ્છતાનો જે એવોર્ડ મળ્યો છે, સ્વચ્છતાની વાત છે, સુરત સ્વચ્છ સુરત સુંદર સુરતનું જે સ્લોગન આપવામાં આવ્યું છે, શું લાગે છે આપને? ચોક્કસ એનો સ્વચ્છતા બાબતે સર્વાંગી સ્વચ્છતા હોવી જોઈએ, કોઈ એક વિસ્તાર પૂરતી કે કોઈ એક એરિયા પૂરતી લિમિટેડ ના હોવી જોઈએ. આજે તમે ઉધના પાંડેસરા ભેસ્તાન જેવા વિસ્તારોમાં જુઓ ત્યાં હજુ એ ગંદકીને એટલા બધા થળ જામી ગયા છે અને આ ગંદકીના લીધે કેટલાય સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના માણસો મેલેરિયા ડેન્ગ્યુ જેવા ગંભીર રોગોમાં એ લોકો સપડાઈ રહ્યા છે. એટલે આ સ્વચ્છતા એ લોકોએ ખાલી અમુક ઝોન પૂરતી નહીં પણ બધા આખા સમગ્ર સુરત શહેરને આવરી લેવું જોઈએ અને આ સ્વચ્છતાના માપદંડો એ લોકોએ કયા નક્કી કર્યા છે એ જાણવાનું જરૂરી છે. આપને શું લાગી રહ્યું છે સ્વચ્છતાના જે એવોર્ડ મહાનગરપાલિકાને દર વર્ષે મળે છે, કેટલી ખુશ થવાની બાબત છે અથવા તો કોઈ તૂટી આપણને દેખાય છે કે ખરેખર એ સ્માર્ટ સિટીનો એવોર્ડ મળ્યો છે તે મળવાને પાત્ર હતો કે નહીં? નહીં, મળવાને પાત્ર હતા નથી, કારણ કે અમુકના જે સુરતના જે સિટી લાઇટ ગોરધડો એ બાજુના વિસ્તારના લોકો જ્યારે પણ સર્વે કરવાનો હોય, બહારથી લોકો આવે ત્યારે એ બતાવે છે, પાંજણા પછી લિંબાયત એવા પાંડેસરા એવા સ્લમ વિસ્તારમાં કોઈ કોઈ લઈ નથી જતા, એટલે આની પાછળ બધું રાજકારણ જ છે. તો સ્પષ્ટપણે લોકોને લાગી રહ્યું છે કે જ્યારે પણ આ પ્રકારના સર્વે થતા હોય ત્યારે જે વિસ્તાર સારા હોય છે, સ્વચ્છ હોય છે અથવા તો નવા ડેવલપ થયેલા વિસ્તારો હોય છે ત્યાં સર્વે થતો હોય છે, ત્યાંના લોકોનું જ ઓપિનિયન લેવામાં આવતો હોય છે, પરંતુ જે ખરેખર સ્લમ વિસ્તાર છે અથવા તો જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, સ્લમ વિસ્તાર છે, આવા વિસ્તારોનો કોઈ પણ જે સર્વે કરવામાં નથી આવતો ને સ્પષ્ટપણે જે ઓનલાઈન સર્વે પણ થતા હોય છે તેમાં હાઈટેક જે ટેકનોલોજી જાણતા હોય છે, આઈટી જે જાણતા હોય છે તેવા જાણકાર લોકો જ પોતાનો મત આપતા હોય છે. સ્લમ વિસ્તારમાં રહેતા લોકો પોતાનો ઓનલાઈન કોઈ દિવસ મત આપતો નથી, એટલે લોકોનું જે સ્પષ્ટપણે માનવું છે કે સર્વાંગી વિકાસ થવો જોઈએ અને સર્વાંગી વિકાસ થાય ત્યારે જે એવોર્ડ છે તે મળવાનો જે અભિમાન હોવો જોઈએ અથવા તો જે શ્રેય હોવો જોઈએ તે લેવો જોઈએ, સમગ્ર શહેરનો સંપૂર્ણ વિકાસ થાય તો સ્વચ્છતાનો એવોર્ડ મળેલો એ યોગ્ય ગણાય. જી બિલકુલ, વડોદરાથી રવિ અમારી સાથે જોડાયા છે. રવિ, આપને અવાજ સંભળાઈ રહ્યો છે મારો? લાગે છે રવિ અગ્રવાલ ડિસ્કનેક્ટ થયા છે અમારી સાથે. તો આગળ પણ રાજકોટ અને વડોદરા જ્યાં એવોર્ડ મળ્યા છે, સ્વચ્છતાના એવોર્ડ કે ઇનોવેશનના એવોર્ડ, આ તમામ એવોર્ડ વિશે જાણકારી મેળવીશું, જનતા પાસેથી જાણકારી મેળવીશું, કારણ કે હકીકતમાં જે સ્થાનિક જનતા છે એ જ કહી શકે કે શું એવોર્ડ છે, એની માટે આ શહેર લાયક છે, શું એવું કામ થઈ રહ્યું છે કે કેમ, ચર્ચા કરીશું. હાલ રોકાઈ એક બ્રેક માટે.
અવાજ અમારો છે પણ વાત તમારી છે. જે નામ સમાધાન સુધી પહોંચીએ છીએ અમે. જ્યાં મળે છે તમને તક એ મંચ અમારો છે પણ રજૂઆત તમારી છે. સમાચાર માટે તમારો ભરોસો. એવોર્ડથી બનશે સ્માર્ટ સિટી. આ વિશેષ રજૂઆત જોઈ રહ્યા છો અને ચાર અલગ અલગ શહેરને જે અલગ અલગ કેટેગરી પ્રમાણે એવોર્ડ આપવામાં આવ્યા છે તેની વિશે ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરોથી અમારા સંવાદદાતા ચારે ચાર શહેરોથી અમારી સાથે લાઈવ જોડાયેલા છે. રક્ષિત પંડ્યા રાજકોટથી અમારી સાથે. રક્ષિત, સવાલ એ થયેલો છે, રાજકોટને આ પહેલાં પણ સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે, સ્માર્ટ સિટીનો પણ એવોર્ડ શાયદથી મળ્યો છે, પરંતુ આ એવોર્ડ શું હકીકતમાં એવી જ રીતે રાજકોટ શહેરની ગલીઓમાં નાનામાં નાના વિસ્તારોમાં શું કામ થયા છે કે માત્ર કાગળ પરના જે સર્વેથી માત્રથી આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે, લોકોનું શું કહેવું છે, જનતાનું શું માનવું છે? આપની વાત સાચી છે, ખાસ કરીને રાજકોટ છે તેને ક્લીન સિટી તરીકે એક એવોર્ડ આપવામાં હતો. ત્યારબાદ જે ત્રીજા તબક્કાની પસંદગી હતી તેની અંદર જે દેશના 100 સ્માર્ટ શહેરો છે તેની અંદર રાજકોટનું ત્રીજા ક્રમાંકે પસંદગી કરવામાં આવી હતી. અને ત્યારબાદ જે સ્માર્ટ સિટીના જે પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં છે તેના લઈને જે રાજકોટ મહાનગરપાલિકા છે તે કાર્ય કરી રહી છે. જો ક્લીન સિટીની વાત કરવામાં તો રાજકોટના જે મોટાભાગના રસ્તાઓ છે તેની અંદર સફાઈ તો કરવામાં છે, પરંતુ જે ગલીના શહેરની જે વિસ્તાર છે તેની અંદર જે છે તે સફાઈની હજી પણ જરૂરી છે. આપણી સાથે રાજકોટની જનતા જોડાઈ છે, તમે જોઈ શકો છો જે અલગ અલગ જે યુવાનો છે તે આપણી સાથે છે. આપણે યુવાનો સાથે વાત કરીશું. સૌપ્રથમ હું આપને પૂછવા માંગીશ, જે રીતે સ્માર્ટ સિટીની વાત છે તો રાજકોટની અંદર હજુ પણ એવી શું જરૂર છે કે જે ખરેખર ખરા અર્થમાં જે સ્માર્ટ સિટી જાહેર કરી શકાય? આપણે જોઈએ તો આપણી ગવર્મેન્ટ અત્યારે સ્માર્ટ સિટી તરફ કદમ ચાલી જ રહી છે, પરંતુ તેનો 100% કોઈ કાર્યવાહી તેના ઉપર થતી નથી. સ્માર્ટ સિટી તરફમાં ધારો કે આપણે જોઈએ તો રોડ ઉપર કેમેરા એ બધું નાખી દીધું છે, પરંતુ તેનો 100% અમલમાં હજી આવ્યું જ નથી. અને બીજું જોવા જઈએ તો બધા એમ કે છે ગ્રીન સિટી ગ્રીન સિટી, પરંતુ અમારી જે એક સોસાયટી હાલ જોઈએ તો ત્યાં અમે ઝાડપાનને બધું આવે છે તો ત્યાં પાણી અત્યારે ચાલી ઉગ્યું છે, તો અમે ગવર્મેન્ટ પાસેથી પાણી માંગ્યું તો કે આ નર્મદાને અમે આમાંથી પાણી ન આપી શકીએ એવા બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. તો એ હજુ પણ જરૂરી છે, હજી ક્યાંક ને ક્યાંક ખામી દેખાય છે. આપ શું માનો છો, સ્માર્ટ સિટી કઈ રીતે થઈ શકે છે? રાજકોટની અંદર જે કાર્યવાહી થઈ રહી છે ખરા અર્થમાં જે સાચી રીતે કામગીરી થાય છે શું માનો? માનું છું કે આપણે રાજકોટમાં સ્માર્ટ સિટી બનાવવા માટે અમુક પગલાં લીધેલ છે, જેમ કે આપણે રેસકોર્સ ઉપર વાઇફાઈ મૂકવું પણ ઓલ ઓવર રાજકોટ મૂકવાની જરૂર છે. એની સિવાય આપણે કેમેરા પણ રાજકોટ બધા મૂક્યા તો એમાં સર્વેલન્સ નથી કરવામાં આવતું. અમુક જ ચોકમાંથી જે ટ્રાફિક રૂલ્સ બ્રેક કરે છે એને જ પકડવામાં આવે છે, જે ઓલ ઓવર રાજકોટ આવવું જોઈએ. એની સિવાય આપણે કહીએ તો ટ્રાફિક એ એક બહુ મોટી સમસ્યા છે, જેમ કે આપણે કેકેવી હોલવાળો ચોક કહે કે રહ્યા ચોકડી કહે એમાં બહુ જ ટ્રાફિક રહે છે, જેને પણ રિડ્યુસ કરવાની જરૂર છે. ખાસ કરીને ટ્રાફિક સમસ્યા છે, હાઈવે પ્રોજેક્ટની વાત છે, અમુક શહેરો અમુક જગ્યાએ જ હાઈવે કેમેરા જે તે લગાવવામાં આવે છે. આપ શું માનો છો, કઈ રીતે ખરા અર્થમાં તેને સ્માર્ટ સિટી આપણે રાજકોટને બનાવી શકીએ? જો આપણે ટ્રાફિકને લીધે જો આપણે સ્માર્ટ સિટી આપણે બનાવી નથી શકતા, ગ્રાન્ટેડ જે ગવર્મેન્ટ છે એ ટ્રાફિકના સોલ્યુશન માટે બ્રિજ ને પુલ ને બધું ઘણું બધું બનાવે છે, એની માટે રોડ રસ્તા ઉપર કેમેરા પણ મૂકે છે, સિગ્નલ પણ છે, પણ જો આ સિગ્નલનો સાચી રીતે અને કેમેરાનું ચેકિંગ કે એવી રીતે સર્વલ જો સારી રીતે થાય અને એનો બેનિફિટ જો મળે તો આપણે આપણા સિટીને સ્માર્ટ સિટી બનાવી શકી. અને ગવર્મેન્ટની સાથે જો આપણા દેશના યુવાનો ટૂંકમાં આપણું રાજકોટ અને બધા જે આપણું રાજ્ય છે બધા જો સાથ દે તો આપણે આપણા શહેરને સ્માર્ટ સિટી બનાવી શકીએ. લોકોને પણ સ્માર્ટ થવાની જરૂર છે. આપને હું પૂછવા માંગીશ, જે રીતે ક્લીન સિટીની વાત છે તો હજુ પણ સ્વચ્છતાની જરૂર હોય એવું માનો છો, લોકોને કેટલી જરૂરી અત્યારે પોતાનું પણ એક હોય છે તો શું માનો છો? હું બિલકુલ માનું છું કે સ્માર્ટ સિટી કરતાં પહેલાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ કરતાં પ્રાથમિક જરૂરિયાત છે કે ઢોરની સમસ્યા ખૂબ રાજકોટમાં છે. તો તમે જોઈ શકો છો કે ઢોરની સમસ્યાથી ઘણા બધા એક્સિડન્ટ સર્જાય છે અને પ્રાથમિક મુદ્દો છે ગંદકીનો. રાજકોટ સિટીમાં ગંદકી ખૂબ જ છે અને ગંદકી સાફ થશે અને પછી આપણે સ્માર્ટનેસ પ્રત્યે વળવું જોઈએ.
ખાસ કરીને જે તે રાજકોટવાસીઓનું કહેવું છે કે સ્માર્ટ તો છે સિટી, પરંતુ જે ટ્રાફિક સમસ્યા છે, ઢોર સમસ્યા છે, અને જે સ્વચ્છતાની વાત કરવામાં તો જે બહારના જે વિસ્તાર છે તેની અંદર તો સફાઈ કરવામાં છે, પરંતુ અંદર જે ગલી ખાચાના જે વિસ્તારો છે ત્યાં પણ હજુ પણ સફાઈની જરૂર છે. એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ તંત્ર દ્વારા મહેનત કરવાની ખૂબ જરૂર હોય તેવું લોકો કહી રહ્યા છે, અને સાથોસાથ લોકોએ પણ સ્માર્ટ બનવું ખૂબ જ જરૂરી છે. રવિ આપણી સાથે જોડાય છે વડોદરાથી, રવિ અગ્રવાલ. રવિ, વાઈફાઈ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાને એવોર્ડ આપવામાં આવ્યો છે અને એક બીજો એવોર્ડ છે સ્માર્ટ સિટી એવોર્ડ. સૌથી પહેલા વાત કરીએ વાઈફાઈ જે પ્રોજેક્ટ છે વડોદરામાં હાથ ધરવામાં આવ્યો તેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. શું હકીકતમાં તમામ જગ્યાએ જે આ પ્રોજેક્ટ છે તેને લઈને કાર્ય થઈ રહ્યું છે, લોકોનું શું માનવું છે આ બાબતે? હજી નિશ્ચિત, બિલકુલ. જે રીતના વડોદરાનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયો છે ત્યારબાદથી વડોદરાને સૌ પ્રથમ તો 1-10 તેનો સ્વચ્છતામાં નંબર આવ્યો હતો, એટલે સ્વચ્છતાને એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ થોડાક દિવસ પહેલાં વડોદરાને સ્માર્ટ સિટી અંતર્ગત વાઈફાઈ પ્રોજેક્ટનો એવોર્ડ મળ્યો છે, અને તે વાઈફાઈ ખરેખર લોકો તેનો યુઝ કરી શકે છે. ખરેખર તમામ જગ્યા પર વડોદરા શહેરમાં ફ્રીમાં વાઈફાઈ લોકો યુઝ કરી શકી શકે કેમ, અને ખરા અર્થમાં વડોદરા સ્માર્ટ સિટી બન્યું છે કેમ, તેની સાથે વાત કરવા માટે આપણી સાથે અત્યારે તમામ વર્ગના લોકો છે, યુવાન છે, વેપારી વર્ગ છે, તમામ અહીંયા મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. ત્યારે આપણે સૌ પ્રથમ એક યુવા છે તેને પૂછીશું કે જે રીતના વડોદરાને વાઈફાઈ અંતર્ગત એવોર્ડ આપવાની વાત આપવામાં આવ્યો છે, ખરેખર વાઈફાઈ પકડાય છે વડોદરા શહેરમાં? વાઈફાઈનો ખાલી નામ લેવામાં આવે છે અને લોકોને ખાલી છેતરવામાં આવી રહ્યા છે. જ્યારે આપણે જોવા જઈએ ત્યારે વાઈફાઈનો ઉપયોગ કે વાઈફાઈનો કોઈ ઉપયોગ થતો જ નથી, વાઈફાઈ કોઈનામાં કનેક્ટ પણ નથી થતું, અને થાય છે તો પણ કંઈ 20 MB 50 MB આપવામાં આવે છે, એમાંથી કંઈ થતું નથી. જ્યારે 1 GB લોકોને ઓછું પડતું હોય તો 50 MBમાં શું થાય, એટલે વાઈફાઈના નામે સ્માર્ટ સિટીના નામે છેતરવામાં આવે છે. ચોક્કસથી છેતરવાની વાત કરી રહ્યા છે યુવાન, તમે શું કહેશો, વડોદરા ખરા અર્થમાં સ્માર્ટ બન્યું છે ખરું સ્માર્ટ સિટીમાં સમાવેશ થયા બાદ? સ્માર્ટ બનાવવા માટે મારા વિચારે વડોદરાને સ્માર્ટ બનાવવા પહેલાં લોકોને સ્માર્ટ બનાવવા જોઈએ. જ્યારે લોકો સ્માર્ટ બનશે, લોકોનો વિકાસ થશે, લોકોની પ્રવૃત્તિ આગળ વધશે, ત્યારે જ વડોદરા સ્માર્ટ બનશે. થોડા દિવસ પહેલાં જ અહીંયા એક નોટિસ ફટકારવામાં આવી જ્યાં આપણે ઊભા છે ત્યાં કડક બજારમાં જનમહેલ બનાવવાની વાત છે, જનમહેલ 2. આજે જે વર્ષોથી 1954 લોકો અહીંથી ધંધો કરે છે, 60 વર્ષથી, ત્યારથી લોકો અહીંયા એ લોકોને ખસેડી દેવામાં આવશે, એની માટે કોઈ સ્પષ્ટતા નથી કરવાની. આ લોકો કઈ ધંધો કરશે, લોકોને બેકાર બનાવવાનો વિષય છે. એટલે લોકોને સ્માર્ટ બનાવો ને પછી વડોદરાને સ્માર્ટ બનાવો. ચોક્કસથી, તમે શું કહેશો, સ્માર્ટ સિટી અંતર્ગત જે રીતના કામગીરી થઈ રહી છે, એવોર્ડ મળ્યો છે વડોદરાને કોર્પોરેશનને, તમે એવોર્ડથી કેટલા ખુશ છો? ખરા અર્થમાં સ્માર્ટ બન્યું છે વડોદરા? ખરા અર્થમાં સ્માર્ટ તો જ્યારે બને, જે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે એ લોકોને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરે અને પછી ખસેડે તો એમની રોજી રોટી ના પકડે અને એ લોકો વ્યવસ્થિત કરી શકે, બરાબર ને? અને બીજું એવું છે કે સ્માર્ટ સિટી અમને બનાવવી જ હોય તો રેલવે સ્ટેશનના લીધે આ બધી અહીંયા ઘનિષ્ઠતા છે, તો રેલવે સ્ટેશન આપણે 2-4 કિલોમીટર પેલી બાજુ મકરપુર આ બાજુ લઈ જઈએ તો આને જે લોકો. તમને પૂછવા માંગીશ, તમે શું કહેશો, સ્માર્ટ સિટી અંતર્ગત ખરેખર વડોદરા સ્માર્ટ બની રહ્યું છે? જી, વડોદરા તો સ્માર્ટ બની રહ્યું છે, પણ એની અંદર જે બી વેપારી વર્ગ છે, સામાન્ય માણસો છે, એ લોકો સામે બી ધ્યાન દેવું જોઈએ. કેમ કે જે લોકો અહીંયા વસે છે એ સ્માર્ટ સિટી તો ઈચ્છે છે, પણ જે આ કડક બજારની અંદર વસે છે એ લોકોને સ્માર્ટ સિટી જોઈએ છે કે નથી જોઈતી, એ બી એક વિષય છે. કેમ કે અહીંયા એટલા બધા વેપારીઓ છે એ સ્માર્ટ સિટીના નામે ના નથી બોલતા, સ્માર્ટ સિટી આવકારે છે, પણ સૌનું સાથ સૌનું વિકાસ એવી વાતો થાય છે તો કોને સાથે લઈને વાત કરીએ છીએ અમે, કોણ અમારી સાથે છે? કેમ કે અમને કોઈ લોકોએ વિશ્વાસમાં લીધા નથી, સોનો સાથ સોનો વિકાસ ખાલી વાત જ દેખાય છે. બિલકુલ બિલકુલ. આ તો વડોદરાના વેપારીઓ ખાસ કરીને જેઓ કહી રહ્યા છે, વેપારીઓ અને યુવાનો, કે વડોદરામાં જે સ્માર્ટ સિટી થવી જોઈએ ખરા અર્થમાં ગ્રાઉન્ડ લેવલે થવું જોઈએ, ના કે માત્ર એવોર્ડ પૂરતું થવું જોઈએ. જી, સંજય ટાક અમારી સાથે અમદાવાદથી જોડાયેલા છે. સંજય, સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે તંત્રની એ જવાબદારી હોય છે કે શહેરને સુદૃઢ બનાવી, એક સ્માર્ટ બનાવી, અને જે 21મી સદી સાથે જે જનરેશન ચાલી રહી છે તેની સાથે તાલમેલ મેળવીને વિકાસ કરવો, પરંતુ શું સવાલ એ પણ થઈ રહ્યો છે કે આવા એવોર્ડથી શું તંત્રની કામગીરી ઓછી થશે કે વધશે? શું તંત્રને આનાથી જવાબદારી વધશે એવું નથી લાગી રહ્યું? બિલકુલ નિશ્ચિત, જવાબદારી તંત્રની વધશે, જનતાની વધશે, પરંતુ જે વાત થઈ રહી છે સ્માર્ટ સિટીની, સ્માર્ટ સિટી એટલે તમામ પ્રકારની સુવિધાથી સજ્જ શહેર. શું ખરેખર આપણે જનતાને પૂછીએ કે શું તમને લાગે છે સ્માર્ટ સિટીનો મતલબ એ કે તમામ પ્રકારની સુવિધા, હજુ કઈ કઈ એવી સુવિધા જે છે કે શહેરમાં હજુ પણ મળવી જરૂરી છે ને નથી મળી રહી? મારું માનવું છે કે સરકારશ્રી તેમજ સરકારી તંત્રએ
અત્યારે આપણાને વિશ્વના સારા સારા સિટીઝ છે, સિંગાપોર છે, સમસ્યાઓ કઈ છે, સમસ્યાઓ કઈ છે કે નથી? હવે એ સિટીઓની કમ્પેરિઝનમાં આપણે ત્યાં ડસ્ટ ફ્રી હજી સુધી અમદાવાદ નથી બની શક્યું, એ ડસ્ટ ફ્રી બનાવવાની તૈયારી કરવી જોઈએ. તમારું શું માનવું છે? અમદાવાદને ઐતિહાસિક જે દરજ્જો મળ્યો તેને જાળવવાની જવાબદારી આપણી અને સરકારની છે. લોકોએ સ્વેચ્છાએ જવાબદારી સાથે બનવું પડશે અને અમદાવાદ શહેરને વિશ્વના જે દરજ્જો મળ્યો એને જાળવણી માટે વિશ્વના બિલકુલ નિશ્ચિત જે પ્રકારે સમસ્યાઓ જે છે હજુ પણ એની એ જ યથાવત જોવા મળી રહી છે. અને શહેરને સ્માર્ટ સિટી માત્ર એવોર્ડ આપી દેવાથી સ્માર્ટ બની જતું નથી, સમસ્યાઓ પણ હલ થવી જોઈએ એવું લોકો માની રહ્યા છે. બિલકુલ સંજય, રક્ષિત, રવિ અને તેજસ આપ તમામ અમારી સાથે જોડાયા અને ગ્રાઉન્ડ રિપોર્ટ દર્શકો સુધી પહોંચાડ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સ્માર્ટ સિટી અને સ્વચ્છ સિટીના જે એવોર્ડ આપવામાં આવ્યા છે એ એવોર્ડથી તંત્રની જવાબદારી ઓછી નથી થતી, પરંતુ સાથોસાથ જનતાની પણ જવાબદારી વધે છે કે એને આગળ પણ એ જ રીતે વ્યવસ્થિત રીતે પોતાના શહેરને સ્વચ્છ રાખે. સાથોસાથ સ્માર્ટ સિટીની જ્યારે વાત છે તો તંત્રની એ જવાબદારી છે કે તમામ સુવિધાઓ લોકો સુધી ખૂણે ખૂણે સુધી પહોંચાડવી. ત્યારે હવે તો આવનારો સમય જ બતાવશે કે તંત્ર પોતાની જે આ કામગીરી છે અથવા તો એવોર્ડ છે તે બાદ પોતાની જે કામગીરી છે એ કેટલી સુધારે છે અથવા તો એ બગડે છે તે તો સમય જ બતાવશે. વિશેષ રજૂઆત મંત્રી વસાટનું છે. નમસ્કાર.